એક કાર્યક્રમની અંદર સ્વાભાવિક રીતે રૂપાલા સાહેબની ભૂલ થઈ, મને પણ દુઃખ થયું હતું, મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી, તમને થયું હતું એના કરતા વધુ થયું હતું. મારા સાહેબની સાથે વાત થઈ, મિત્રો એની મહાનતાની વાત હું હવે કરું છું. 40 મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂક્યો, સમાજની માફી માંગી, માફી માંગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ, મારે તમને સમજાવવું નથી, બધા વડીલો સમજાવ્યું, આપણો ધર્મ શું કે છે ભાઈ? આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને, એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે. લ્યો, મારી વાત ખોટી છે ભાઈ? કે શું બહેનું છે, બહેનું છે ને? તો આ વાત બીજો મુદ્દો લઈ લો. હવે સમાજની વચ્ચે આ વાત છે, આ કોઈ મારો નિર્ણય નથી, આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી, આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે. હાલની જે પરિસ્થિતિ છે એને તમે બધા જાગૃત છો, તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે, આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે, એક એક વ્યક્તિને ખબર છે, રાજપૂત સમાજને ખબર છે, ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો. મારે વાત નામ લઈને મોટા નથી કરવા, તો મારે પીટી જાડેજાને યાદ કરવો છે. કાંડાલા એક 3 સમાજનો વિભાગ, કાઠી છત્રી, નાળોદા સમાજ, કારડિયા સમાજ અને ભીમી પડે. જયરાજસિંહ જાડેજાને ડેલી થકડાવી આજ ઘરે સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિથી આવી ભૂલ થાય અને સુધારવી પડશે. હું એમાં આગળ આવ્યો, પીટીએ માફી માંગી, એ સભાનો પણ હું અધ્યક્ષ હતો, પીટીને માફ કહીનો તો બધા એમાં હાજર હતા, ઉપર બેઠેલા ઘણા બધા હાજર હતા, ભૂપતભાઈ હાજર હતા, હાજર હતા ભાઈ, મને માફ કરી દો. તમે એકવાર માફીને પાત્ર બની ગયા છો, તમે એટલે કોઈ સમાજ નથી, સમાજને ખોટો ગુમરાહ ન કરો. દેશને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું, તમે જોડાઈ જાઓ અને એમ છતાંય કંઈ કરવું હોય તો કરી લેજો. મિત્રો મારી બીજી વાત, મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ છત્રીને શું આપ્યું હિસાબ કરો, થાય છે ને હિસાબ? હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રીની સીટ છે? મારા સમાજના 7000 વોટ છે, કેટલા ક્યાં બીજા વધુ મત છે ખબર છે ને? લેવા પાટીદાર સમાજના મત છે. શા માટે ભાઈ પાર્ટી મને આપે છે? શા માટે? કીડવેલી કે દરબારના 2 લાખ મત છે, શા માટે આપે છે? કે કારણ હશે ને? રાજ્યસભામાં આપણું કોઈ નથી, આર્યા આપણી વચ્ચે જ છે, ભાઈ ઘણું આપ્યું છે અને સમાજને સંતોષ છે. તમે આવી વાતો નહીં કરો મિત્રો. મારી વાત બીજી, સાહેબ હું કોઈ લખી નથી બોલ્યો, આ બકવાસ દાદો છે ને મેં લખ્યું, મારી ગાડી ઉધી ન જાય. દાખલા તરીકે આ સીટું બધી આવી ગઈ, મોદી તુમસે બેર નહીં અને રૂપાલા તુમારી ખેર નહીં, કોઈ સાખી નથી લેવાના. રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મુકાણી છે બધાને ખબર છે, કેની આંગળી છે ભાઈ? મોદી સાહેબની છે. આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ. મિત્રો આવતા દિવસોની અંદર શું થવાનું છે, રામ મંદિરની વાત થઈ ગઈ હું નથી કરતો,
રાષ્ટ્રને જરૂર છે અને આ એના પ્રતિનિધિ છે. એટલે ન્યાયનો નિર્ણય રાખો જ માં યોગ્ય વાત નથી તમારી, માફી માંગ્યા પછી. પણ પીટી જાડીને હું ભોગ બનેલો છો, તને માફ કરવાનો આનંદ હતો કે બધાએ મને માફ કરી દીધો. હવે આવું યાદ રાખો યાર. મિત્રો, 3600 માટે કઈ કરવાની વાત આવે? કિરીટભાઈ વાત કરી, અહીંથી વિસ્તારના લોકો જે ઉપસ્થિત છે એમને જવાબ આપે. ભાડેરનો બનાવ ક્યાં ક્યાં પ્રતિભાવ અમે આગળ આવ્યા છીએ? છત્રાસાનો બનાવ અન્યાય હતો એટલે અમે આગળ આવ્યા છીએ. ગધેતળનો બનાવ અન્યાય હતો, હું આગળ આવ્યો છું. પરિણામ આપ્યું છે, તમે બધા મને મળવા આવ્યા હતા. ભાડે બે ચાર કુટુંબની જિંદગી બે મિનિટ બોલી જાય. હું કહીશ એ માટે ઈ એક બનાવ એવો બન્યો હતો ગધેથર ની અંદર. એક કુટલેધર માણસે પોલીસ ઉપર હાથ ઉપાડ્યો અને પોલીસ નું મોરલ ડાઉન કરવાની વાત હતી. ત્યારે જયરાજસિંહભાઈ પાસે અમે બધા આવ્યા. પ્રદીપસિંહભાઈ ને જયરાજભાઈ રાતે ફોન કરીને એવું કીધું કે ભાઈ મારો સમાજ છે, આપણો સમાજ છે, આની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ. એ વાતનો હું સાક્ષી છું. રહી વાત જામકરનોરાની, ત્યાં પણ જયરાજભાઈ બધે ચૂક્યા. રાજકોટ જિલ્લાની નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતના લોકોને, રાજકોટ સમાજને જયારે મુશ્કેલી પડે છે ને ત્યારે હું પણ અહીંયા 50 લોકોને મને લઈને આવ્યો છું અને 100 એ 100% સાચી વાતમાં જયરાજભાઈ સહકાર આપ્યો છે. એમાં ગર્વ લેવાની વાત છે આપણે. અને મેં તમને કહી દીધું છે વિશેષ જયરાજભાઈ કહેવાના છે. મિત્રો, રૂપાલા સાહેબ ઘણા બધા કાર્યક્રમ છે. મારે એક સોશિયલ મીડિયા આ બધા ચાલુ થઈ ગયા છે ને, એના તો સોશિયલ મીડિયા મારો વિષય નથી. મને આજનો આ આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી. મેં અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કઈ લખ્યું નથી. મારા વિશે કોઈએ સારું લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી. મારા વિશે કોઈએ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી, પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંબી છારવાનો જભો કાયમી પહેરતો નથી. એટલે આ મિત્રોને મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયાનું યુઝ છોડી દો, જયરાજસિંહ રાજીનામું આપી દો, તમે ભાજપ છોડી દો, આ બધું રહેવા દો. તમે કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લખ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ, તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમે કયો ને હું આવીશ, તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ. અને તમે જો મદદ નથી કરો તો મને આમંત્રણ આપો, નહીં હું તમને આપું છું, હું તમને આમંત્રણ આપું છું. પણ તમે મને બોલાવો તો મને મજા આવશે. વહેલી તકે તમે મને બોલાવો. કોઈ મિત્રનું નામ નથી કરતું, જેને આવી ચટપટી હોય તે મારી વાતને હું પૂરી કરું છું. બધા મિત્રો રૂપાલા સાહેબને બે હાથનું ચાકન ખાતરી આપો ભાઈ, 36 તરીકે ખાતરી. ક્ષત્રિય તરીકે વર્તીએ ભારત માતા કી.